ચાલો મિત્રો આજે આપણે યુનિટ ના પહેલા લેક્ચરનો થોડોક અભ્યાસ કરીશું આજનું ટાઇટલ છે એક્ટિવ એન્ડ રિએક્ટિવ કોમ્પોનન્ટ ઓફ કરંટ એન્ડ કેવીએ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ સેશન સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ આઇડેન્ટિફાય સિગ્નિફિકન્સ ઓફ એક્ટિવ એન્ડ રિએક્ટિવ કોમ્પોનન્ટ ઓફ કરંટ એન્ડ કેવીએ ટોપિક્સ ટુ બી કવર્ડ એક્ટિવ એન્ડ રિએક્ટિવ કોમ્પોનન્ટ ઓફ કરંટ એક્ટિવ એન્ડ રિએક્ટિવ કોમ્પોનન્ટ ઓફ કેવીએ કરંટની વાત કરીએ આપણે ધારો કે એક સર્કિટ છે એ સર્કિટમાં રેજિસ્ટર અને ઇન્ડક્ટર સિરીઝમાં કનેક્ટ કરેલ છે અને એસી સપ્લાય વીએસ તમને આપેલ છે આ સર્કિટને જો આપણે શરૂ કરીએ એટલે કે પાવર સપ્લાય ઓન કરીએ તો કરંટ આ પસાર થાય હવે અહીં પ્યોર રજીસ્ટર નથી અને પ્યોર ઇન્ડક્ટર પણ નથી બંનેનું કોમ્બિનેશન છે તો કરંટ હોય એના બે કમ્પોનન્ટ આપણને મળી શકે એક્ટિવ કોમ્પોનન્ટ અને રિએક્ટિવ કોમ્પોનન્ટ વોલ્ટેજ છે એ વોલ્ટેજ ને આપણે રેફરન્સ વોલ્ટેજ તરીકે લેવાના હોય અને તમારું જે ફાઇનલ કરંટ આવશે એ કરંટ આઈ જો આવે મળે આપણને એ ફાઈવ ડિગ્રી લેગિંગ મળે કારણ કે ઇન્ડક્ટર છે એટલે કરંટ લેગિંગ હોય પરંતુ અત્યારે ઇન્ડક્ટર અને રજીસ્ટરનું કોમ્બિનેશન છે એટલે નેવું ડિગ્રી લેગિંગ ન ને માત્ર ફાઇવ ડિગ્રી લેગિંગ જે ઝીરોથી નેવુંની ની વચ્ચેનો ખૂણો છે એ પ્રમાણે કરંટ લેગિંગ મળે તો આ પ્રમાણે આ સર્કિટમાં તમે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી શકો હવે આ કરંટ છે એના બે તમને કોમ્પોનન્ટ મળે એક એક્સ કોમ્પોનન્ટ અને એક વાય કોમ્પોનન્ટ આપણે એક્સિસ પર જે પ્રોજેક્શન દર્શાવેલ છે એ પ્રોજેક્શનની વાત કરીએ તો આ ઓબી છે આ ઓબી જે કરંટનું પ્રોજેક્શન એક્સ એક્સિસ પર મળે છે એને એક્ટિવ કોમ્પોનન્ટ કહે છે એટલે કે કરંટ જે એક્સિસ સાથે ખૂણો બનાવે એ એક્સિસ સાથેના પ્રોજેક્શનને એક્ટિવ કોમ્પોનન્ટ કહેવામાં આવે છે આપણે આઈ કોસ ફાઈ તરીકે દર્શાવી શકીએ અને જે વાય કોમ્પોનન્ટ તમને ડોટેડ માં દેખાય છે એ કોમ્પોનન્ટને રિએક્ટિવ કોમ્પોનન્ટ કહેવામાં આવે છે જેને આઈ સાઇન ફાઈ કહેવાય એટલે કે જો વાય એક્સિસ પર આનું પ્રોજેક્શન લઈએ તો ઓસી કોમ્પોનન્ટ એટલે કે AB કોમ્પોનન્ટ એ કોમ્પોનન્ટની લંબાઈ સરખી છે તો આ જે કોમ્પોનન્ટ છે એને તમે રિએક્ટિવ કોમ્પોનન્ટ કહી શકો એટલે કે જ્યારે તમે વેક્ટર ડાયગ્રામ ડ્રો કરો તો જે એક્સિસ સાથે ખૂણો બને એ એક્ટિવ કોમ્પોનન્ટ જેને કોઝ ફાય વડે ગુણવવામાં આવે અને જે એક્સિસ સાથે ખૂણો ન બનતો હોય એને રિએક્ટિવ કોમ્પોનન્ટ એટલે કે સાઇન ફાય કોમ્પોનન્ટ તરીકે કહેવામાં આવે એક્ટિવ કોમ્પોનન્ટની વાત કરીએ ધ વોલ્ટેજ એક્સિસ વિથ વિચ કરંટ ઇઝ મેકિંગ એન્ગલ ધ ઇન ફેઝ કોમ્પોનન્ટ ઓફ કરંટ વિથ ધેટ એક્સિસ ઇઝ કોલ્ડ એક્ટિવ કોમ્પોનન્ટ એટલે કે વોલ્ટેજ એક્સિસ સાથે કે જેની સાથે કરંટ ખૂણો બનાવે છે કરંટનું વેક્ટર ખૂણો બનાવે છે તો ઇન ફેઝ કોમ્પોનન્ટ એટલે કે એક્સ એક્સિસ પરનો પ્રોજેક્શન ઇન ફેઝ આવે એ કોમ્પોનન્ટને એક્ટિવ કોમ્પોનન્ટ કહે છે અહીં તમે જુઓ ઓબી છે ત્યાં તમને કરંટનો એક્ટિવ કોમ્પોનન્ટ મળશે જેને આઈ કોસ ફાય તરીકે દર્શાવવામાં આવે છે જ્યાં નીચે આઈ છે એ તમને કુલ કરંટ દર્શાવે છે અને આઈ કોસફાય એ એક્ટિવ કોમ્પોનન્ટ દર્શાવે છે રિએક્ટિવ કોમ્પોનન્ટની વાત કરીએ ધ વોલ્ટેજ એક્સિસ વિથ વિચ કરંટ ઇઝ મેકિંગ એંગલ ધ પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ ઓફ કરંટ વિથ ધેટ એક્સિસ ઇઝ કોલ્ડ રિએક્ટિવ કોમ્પોનન્ટ એટલે કે જેની સાથે ખૂણો બને છે કરંટ ફેક્ટર વોલ્ટેજ એક્સિસ સાથે ખૂણો બનાવે છે એ સિવાયની પરપેન્ડિક્યુલર એક્સિસ છે એટલે કે વાય એક્સિસ પરના પ્રોજેકશનને આપણે રિએક્ટિવ કોમ્પોનન્ટ તરીકે ઓળખીએ છીએ અહીં જે ડોટેડ લાઇન છે એ રિએક્ટિવ કોમ્પોનન્ટ થશે એ બીજ તેને કહીશું આપણે તો એ આઈ સાઇન ફાય રિએક્ટિવ કોમ્પોનન્ટ કહેવાય અને જે પ્રોજેક્શન કરીને વાય એક્સિસ પર જે પ્રોજેક્શન મળે વર્ટિકલ એને પણ તમે રિએક્ટિવ કોમ્પોનન્ટ કહી શકો અહીંયા ઓસીએ પણ ઓસી એ રિએક્ટિવ કોમ્પોનન્ટ કહી શકાય હવે આ જ વાત આપણે કેવીએ માટે કરીએ KVA એટલે કિલો વોલ ટેમ્પિયર તમને ખ્યાલ હશે કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવીએમાં હોય છે અથવા એમવીએમાં હોય તો આ બાબતે આપણે વોલ્ટેજને જ રેફરન્સ તરીકે લઈએ છીએ અને કેવીએ તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે તો ઇન ફેસ કોમ્પોનન્ટ ઓફ કેવીએ વિથ રેફરન્સ એક્સિસ ઇઝ કોલ્ડ એક્ટિવ કોમ્પોનન્ટ એટલે કે જે પ્રમાણે આગળ આપણે વાત કરી કેવીએ જે રેફરન્સ એક્સિસ સાથે ખૂણો બનાવે છે એ પ્રોજેક્શનને એ કોમ્પોનન્ટને આપણે ઇન ફેસ કોમ્પોનન્ટ એક્ટિવ કોમ્પોનન્ટ ઓફ કેવીએ કહીએ અહીંયા ઓબીએ ફેઝ કોમ્પોનન્ટ છે જેને એક્ટિવ કોમ્પોનન્ટ એટલે કે કેવીએ કોસ ફાય કહેવાય સેમ વે પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ ઓફ કેવીએ વિથ રેફરન્સ એક્સિસ ઇઝ કોલ્ડ રિએક્ટિવ કોમ્પોનન્ટ હવે પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ એટલે કે જે તમને ડોટેડ લાઇનમાં દેખાય છે એ બી આ કોમ્પોનન્ટને આપણે રિએક્ટિવ કોમ્પોનન્ટ કહીશું જેને કેવીએ સાઇન ફાય કહેવાય આ કન્સેપ્ટ જ્યારે આપણે પાવર ટ્રાયંગલ સ્ટડી કરીશું ત્યારે એને વધારે સમજવાનો પ્રયાસ કરીશું આજે આપણે શું જોયું આપણે એક્ટિવ અને રિએક્ટિવ કોમ્પોનન્ટ કરંટના જોયા કઈ રીતે મળે તે જ પ્રમાણે કેવીએ માટે એક્ટિવ અને રિએક્ટિવ કોમ્પોનન્ટ જોયા વધુ આપણે આવતા લેક્ચર્સમાં અભ્યાસ કરીશું થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ